આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, કહી શકાય કે સુરતમાં નકલી માર્કશીટ કૌભાંડનો મામલો સામે આવ્યો છે. સિંગલપોરમાં નકલી માર્કશીટનો મામલો, બે એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. તો આસિફ જીવાણી અને કેતન જેઠવાની ધરપકડ કરવામાં આવી. નકલી માર્કશીટ ડિગ્રી લોકો સુધી પહોંચાડતા હતા આરોપી આસિફ તક્કી. 10 લોકોને નકલી ડિગ્રી આપી છે. તો મહત્વપૂર્ણ સમાચાર, સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે. સિંગલપોરમાં નકલી માર્કશીટનો મામલો, બે એજન્ટોની હાલ ધરપકડ કરવામાં આવી છે. તો આસિફ જીવાણી અને કેતન જેઠવાની ધરપકડ થઈ છે. નકલી માર્કશીટ ડિગ્રી લોકો સુધી પહોંચાડતા હતા આરોપી આસિફ થકી 10 લોકોને નકલી ડિગ્રી આપી છે. તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે, પૂછપરછ હાથ ધરાશે. તો સિંગણપુરમાં નકલી માર્કશીટનો મામલો સામે આવ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, સિંગણપુરમાં નકલી માર્કશીટનો મામલો સામે આવ્યો, હાલ બે એજન્ટોની ધરપકડ કરાઈ, શું છે માહિતી? ચોક્કસ થી જે પ્રકારે સુરત સિંગણપુર પોલીસ મથકમાં જે પ્રકારે આ પોલીસને મહત્વની સફળતા મળી છે, નકલી જે માર્કશીટનું જે રેકેટ છે તે રેકેટમાં સાથે મહત્વની કડી જે પુરવાર સાબિત થઈ શકે તે પ્રકારે બે એજન્ટો જે છે તેમાં વધુ બે એજન્ટોની ધરપકડ થઈ છે. ખાસ કરીને જે પ્રકારે આ બંને એજન્ટો જે છે જે ગુજરાત યુનિવર્સિટી જે છે તેમાં 24 નકલી માર્કશીટ જે છે મળી હતી તેના મુખ્ય સૂત્રધાર કહી શકાય. આ બંને એજન્ટો જે છે તે એજન્ટોના નામ જે છે તે ક્યાંક ને ક્યાંક આસિફ અબ્દુલ જીવાણી અને કેતન શૈલો જેઠવા છે. અને આ બંને જે છે તે એજન્ટ એક સરતાણાથી અને એક ની જગ્યાએ જે છે પકડાયો છે. અને મહત્વનું કહી શકાય કે જે અગાઉ નિલેશ સાવલિયા જે પકડાયો હતો તેમના જ આ એજન્ટો છે. ને આ એજન્ટો થકી અલગ અલગ વિસ્તારોમાં જે નકલી ડિગ્રીઓ જે છે તે આપવામાં આવતી હતી. ને ત્યારબાદ લોકો જે છે તે આ એજન્ટોની સાથે જ વહીવટ કરતા હતા. ત્યારબાદ આ નિલેશ સાવલિયા જે છે તેની પાસે પહોંચાડતા હતા. જે પ્રકારે કહી શકાય કે આ આરોપી આસિફ જે છે તે 10 લોકોને નકલી ડિગ્રી આસિફે બનાવી આપી હતી અને નિલેશની મારફતે 6 નકલી ડિગ્રી જે છે તે બનાવી આપી હતી. અને કહી શકાય કે સમગ્ર મામલે આ મહત્વની કડી પુરવાર સાબિત થઈ શકે છે. આ જે નકલી ડિગ્રીઓ બનાવી હતી તેમાં આ બંનેના હસ્તક જે લોકોએ નકલી ડિગ્રી કરાવી હતી તેમાં 3 જણા જે છે તે જર્મની અભ્યાસર છે પણ ગયા હોવાનો ખુલાસો થયો છે. અને કહી શકાય કે આ નકલી ડિગ્રીમાં મોટું રેકેટ ક્યાંક સામે આવ્યું છે. ધીમે ધીમે તપાસ બાદ મહત્વના પાસાઓ જે છે અને મહત્વના આરોપીના જે નામ છે તે ખોલી રહ્યા છે. અને કહી શકાય કે આમાં પણ હજી પણ મોટા ખુલાસા જે છે તે થઈ શકે છે. કારણ કે આ રેકેટ જે વૈશ્વિક લેવલનો હોય તેવું પણ લાગી રહ્યું છે. અને વિશ્વ કહી શકાય કે અન્ય દેશોમાં પણ આ પ્રકારે આ જે ગેમ છે તે સક્રિયોની સાથે મેળા પેટામાં સમગ્ર રેકેટ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. જી, આ જે નકલી ડિગ્રીનું કૌભાંડ છે કેટલા સમયથી ચાલતું હતું અને કેટલા લોકોની સંડોવણી હતી જોડે, કોઈ તપાસમાં સામે આવ્યું છે કે કેમ? ચોક્કસ, જે પ્રકારે આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જે પ્રકારે આ સિંગણપુરે જે અલગ અલગ વિસ્તારમાંથી આ જે બોગસ ડિગ્રીનું જે કૌભાંડ છે તે સૌ પ્રથમ 1 ડિગ્રી સામે આવી હતી. ત્યારે આ ડિગ્રી જે છે તેમાં વેરીફાય કરવામાં આવતા આ ડિગ્રી નકલી સાબિત થઈ હતી. ત્યારબાદ તપાસના આદેશ જે છે જે આપવામાં આવી હતી અને તપાસ સિંગણપુર પોલીસ મથકમાં શરૂ કરવામાં આવી હતી. આ તપાસ એ પ્રમાણની હતી કે નકલી ડિગ્રીઓ પૈકી જે વિદ્યાર્થીઓ હતા તે નકલી ડિગ્રીઓની સાથે અભ્યાસ અર્થે વિદેશ પણ નકલી ડિગ્રી સાથે ગયા હતા. એટલે કહી શકાય કે પોલીસને આમાં એ પણ શંકા છે કે હજુ જે મહત્વના પાસા કહી શકાય કે આ આંતરરાજ્ય ગેમ્સો છે જ, પરંતુ વિદેશમાં પણ આ પ્રકારે આ મેળા પીપળા અને સાંઠ ગાંઠ થકી જે વહીવટ છે તે ચાલતો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે વિદેશમાં પણ જે કોલેજ છે કોલેજ જે છે તે બોગસ ડિગ્રી ચલાવી લેતી હોવાનું પણ સામે આવી રહ્યું છે. કારણ કે તેના હસ્તક જ આ વિદ્યાર્થીઓ જે છે તે અભ્યાસ કરી રહ્યા છે એટલે ત્યાં પણ મોટી સાંઠ ગાંઠ હોય તેવું પોલીસને લાગી રહ્યું છે. કારણ કે જે મુખ્ય આરોપી નિલેશ સાવલિયા સિંગણપુર વિસ્તારમાં જે પ્રકારે ઝડપાયો હતો ત્યારબાદ તેમના બે સાગરીકો એટલે કહી શકાય કે બે એજન્ટો જે છે આસિફ અબ્દુલ જીવાણી અને કેતન શૈલે જેઠવા આ બંનેની પણ ધરપકડ થઈ છે. અને ધીમે ધીમે આ તપાસમાં કહી શકાય કે મહત્વના પાસાઓ ખુલી રહ્યા છે અને અલગ અલગ જે ડિગ્રી બનાવનાર જે વ્યક્તિઓ છે એજન્ટો જે છે તે એક બાજુ ઝડપાઈ રહ્યા છે. અને આમાં જે પ્રકારે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે તેવા આંતર જે દેશ છે વિદેશમાં જે પ્રકારે અન્ય એજન્ટોનું નામ ખુલે તો નવાય નહીં. કારણ કે ત્યાં પણ આ પ્રકારનું રેકેટ ચાલતું હોય તેવી પોલીસની આશંકા છે અને તે દિશામાં પોલીસે વધુ તપાસ જે છે તે હાથ ધરી છે.
જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો મહત્વપૂર્ણ સમાચાર, આસિફ જીવાણી અને કેતન જેઠવાની ધરપકડ કરાઈ છે. બે એજન્ટોની હાલ પૂછપરછ પણ હાથ ધરાશે અને અનેક હજી પણ નામ ખુલે તેવી શક્યતાઓ કરવામાં આવી છે.